સુરેન્દ્રનગર લોકસભાની સીટ પરથી દેવજી ફતેપરાનો પત્તો કપાતા તેઓ નારાજ થઈ ગયા છે. તેઓએ ધનજી પટેલ અને કુંવરજી બાવળિયા પર આક્ષેપ કર્યા હતા. શું કહ્યું દેવજી ફતેપરાએ અને શું કહ્યું ધનજી પટેલે, આવો સાંભળીએ. એવું તો 80-85% મારી સેન્સ ગઈ હતી અને 95% જ મારા આઈબી રિપોર્ટ હતા, તો એ સાથે મારી ટિકિટ કાપવાનું કારણ એના હિસાબે નારાજ છો. અને મારી ટિકિટ કાપવામાં મોટામાં મોટો મહત્વનું જો કોઈ ભાજ ભેગો હોય તો માન્ય ધનજીભાઈ પટેલ અને જયંતિભાઈ કવાડિયા. તમારો એક એવો આક્ષેપ પણ છે કે ભાજપમાં માત્ર માત્ર પૈસાના જોરમાં ટિકિટ આપવામાં આવે છે, એ બાબતે શું કહેશો? આ ટિકિટ તો પૈસાના જોરે જ મને ધનજીભાઈ જ લેવા છે, એટલે એને તો એવો માણસ જોઈએ છે કે એ ક્યાંક બેસી જાય તો બેસી જવાનું, ઊભો થાય ઊભો થવાનું, એવો માણસ એને જોતો હતો, એવો માણસ એ લેવા છે. શું કહેશો, તમને શા માટે સાઈડ કોર્નર કર્યું બીજેપીએ? બીજેપીએ સાઈડ કોર્નર કેમ કર્યું હોય તો એનું કારણ તો મને મળવા મળ્યું નથી, પણ મોટા મોટો ફાળો મને સાઈડ કરવામાં આ બે વ્યક્તિનો છે એટલી મને ખબર છે. ગાંધીનગરની અંદર પાર્લામેન્ટ બોર્ડમાં જાય અને પાર્લામેન્ટ બોર્ડ ગાંધીનગર જે નક્કી કરે એ લિસ્ટ આખું દિલ્હી જાય, ત્યાં પાર્લામેન્ટમાં બેસે અને ત્યાર પછી હાઈકમાન્ડ છે એ નક્કી કરે. ટિકિટ કે એવી રીતે કે કોઈ રૂપિયા આપે, ભારતીય જનતા પાર્ટી કોઈ બેકાર પાર્ટી નથી કે રૂપિયા આપે ટિકિટ આપી દે, એ કઈ ટિકિટ વેચવાવાળી પાર્ટી નથી. એક એવો પણ આક્ષેપ કર્યો છે કે બંગલાની માંગણી કરી હતી એના આપ્યો છે. મને મને ઘણા બંગલા આપ્યા છે, તમે બધા મને વ્યક્તિગત ઓળખો છો, મારે કોઈ બંગલાની કોઈ જરૂર છે જ નહીં. દેવજીભાઈના આ વિરોધથી શું આ સીટ ઉપર કાંઈ ફેરફાર? સવાલ એમને જો કદાચ વિરોધ કર્યો હોય તો એ વ્યક્તિગત ધનજીભાઈનો વિરોધ કર્યો, પણ હું તમને એક વાત કરું, હું દિલ્હી જાઉં ને તો એમના ઘેરે જ જમું છું અને પોતે રસોઈ કરીને મને જમાડે, આટલો બધો એમને મારી ઉપર પ્રેમ છે. મારા ઘેરે સુરેન્દ્રનગરથી મારા ઘેરે જ જમતા હોય છે, એટલે આવી કોઈ વાત છે જ નહીં.